વેલકમ ટુ મોબીટોક સ્ટડી યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત છે આજના સોળ જૂનના ડેલી કરંટ અફેરમાં આગળ વધીએ છીએ ન્યૂઝ તરફ ન્યૂઝમાં છે ભારતનું પહેલું ઓનલાઈન ગેસ ટ્રેડિંગ પ્લેટફોર્મ એનો મતલબ એ છે કે આ ગેસ જે પ્લેટફોર્મ છે એ કોઈ નાના નાના ગેસ સ્ટેશન માટે નથી પણ મોટી કંપનીઓ માટે ગેસની જે આપણે ઓકેઝન કહેવાય કે હરાજી કરીએ છે એના માટેનું ટ્રેડિંગ પ્લેટફોર્મ છે ઓકે આનું લોન્ચિંગ કર્યું છે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આનું લોન્ચિંગ થયું છે તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે ઇન્ડિયાનું પહેલું જે ઓનલાઈન ટ્રેડિંગ આ કરવાનું કારણ કોવિડ નાઇન્ટીનની મહામારીમાં એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે બીજું ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત બધું જ કામ ડિજિટલી થઈ શકે એના માટે આ પ્લેટફોર્મનું લોન્ચ કરવામાં આવ્યું છે ભારતીય ગેસ એક્સચેન્જ ઓનલાઈન ગેસ ટ્રેડિંગ પ્લેટફોર્મ ભારતીય ઉર્જા વિનિમયની પેટા કંપની તરીકે કામ કરશે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ ભારતીય ઉર્જા વિનિમયમાં જ નહીં કામ કરે એની પેટા કંપની બનશે એટલે કે ભારતીય ઉર્જા વિનિમય એક કંપની છે એની પેટા કંપની બની જશે આ ઓનલાઈન વાળી ઓકે ચલો આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ નેવેલ લાઇસન ઓફિસર ઓકે હાલમાં માળાગાસ્કર અને દુબઈમાં માળાગાસ્કર અહીંયા વર્લ્ડ મેપમાં જોઈ શકો છો અહીંયા છે જે આફ્રિકાની નજીક છે અને દુબઈ યુ એ ઈ જે અરેબિયન કન્ટ્રી છે ઓકે એમાં છે તો હાલમાં જ ત્યાં એક નેવેલ લાઇસન ઓફિસર બન નિયુક્ત કરવામાં આવ્યા છે ઇન્ડિયા તરફથી કેમ આ બન્યું કેમ કે હાલમાં જ માર્ચ બે હજાર વીસમાં સાગર કમિશન ના નિરીક્ષક તરીકે ભારત જોડાયું છે આ વસ્તુ ખાસ યાદ રાખજો ઇન્ટરનેશનલ રિલેશન રિલેટેડ છે અને ડિફેન્સ રિલેટેડ રિલેટેડ બંને છે તો ગાસ્કર જે આફ્રિકા છે અને યુ એ ઈ દુબઈ જે આરેબિયન કન્ટ્રીઝ છે એમાં આવેલું છે એની નજીક આવેલું છે તો એમાં ભારતના નેવ લાઇસન ઓફિસર નિયુક્ત થયા છે ઓકે અને આ પહેલાં શું થયું હતું જાપાન અને સંયુક્ત રાષ્ટ્ર સાથેની હાજરીમાં ભારતનું જોઈનિંગ થયું હતું તો આ વસ્તુ ખાસ યાદ રાખવી કે હાલમાં માળા ગાસ્કર રિજનલ મેરીટાઈમ ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર અને મેરીટાઈમ ડોમેન અવેરનેસ માટે આબુધાબી માળા ગાસ્કરનું આ છે અને આબુધાબીનું મેરીટાઇમ ડોમેન અવેરનેસ એ બંનેની હાજરીમાં લાયસન્સ ઓફિસર નિયુક્ત થયા છે આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હાલમાં ન્યૂઝમાં છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાલમાં ઘણા દેશોની વિન વિનંતી કરી હતી એના પગલે વિદેશમાં તેની ચૂકવણી પ્રણાલી વિસ્તૃત કરી છે સિમ્પલ ટર્મમાં સમજાવું તો હવે આરબીઆઈ ભારત સિવાય બીજા દેશમાં પણ પોતાની ટ્રાન્ઝેક્શન સિસ્ટમ ચેક એનઇએફટી યુપીઆઈ આ બધું ભારત સિવાયના દેશોમાં પણ લોન્ચ કરશે આરબીઆઈનું એવું જણાવવું છે કે બીજા દેશની માંગણી વધારે છે કેમ કેમ કે આરબીઆઈના ટ્રાન્ઝેક્શન ચાર્જ ઓછા છે આ ટ્રાન્ઝેક્શન ચાર્જ ઓછા હોવાના કારણે બીજા દેશ ઘણી વિનંતી કરી રહ્યા છે કે અમારા દેશમાં પણ આ રીતે તમે આરબીઆઈ દ્વારા જે ટ્રાન્ઝેક્શનની સિસ્ટમ ઊભી કરો ઓકે ઓછી કિંમતના કારણે કઈ કઈ સિસ્ટમ સીટીએસ ચેક ટ્રાન્સ ટ્રાન્સેક્શન સિસ્ટમ એનઇએફ ટી યુપીઆઈ આવી જે સિસ્ટમ છે એ બીજા દેશોમાં ચાલુ થશે ઇકોનોમી રિલેટેડ ન્યૂઝ હતા તો ધ્યાનમાં રાખજો આગળ છે એમઓ બીઆરસીસ નામનો રોગ છે એમઓ બીઆરસીસ નામનો એક રોગ છે સાયન્સ એન્ડ ટેક રિલેટેડ લઈ શકો છો એમો બીઆરસીસ જે રોગ છે એની હાલમાં એક ડ્રગ બનાવી દેવામાં આવ્યો છે કોના દ્વારા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દ્વારા જે એન યુ દ્વારા બરાબર હવે આ એમોબિયાસિસ છે ને એમાં મૂળ તત્વ કયું હોય છે રોગનું કારણ પ્રોટોઝોઆ એન્ટામોએબા હિસ્ટોલિટિકા આ નામનું એક ડ્રગ બનાવવામાં આવ્યું છે જે એમોબિયાસિસનું નિરાકરણ કરશે હવે એમોબિયાસિસ છે શું રોગ થાય છે એના કારણે એ પણ જાણી લઈએ જો અહીંયા ફિગરમાં મેં બતાવ્યું છે કે તમે જે પાણી પીવો છો એમાં પ્રજીવ જેમ કે અમીબા પે કોઈ પેરામિશિયમ એ ટાઈપના કોઈ જીવાણુ હોય જે શરીરમાં જાય છે અને તમારા યકૃતમાં ઇફેક્ટ કરે છે તમારા જઠરમાં ઇફેક્ટ કરે છે ઓકે જેના કારણે આ રોગ થાય છે તો યાદ રાખવું એમોબિયાસિસ પેટ રિલેટેડ ન્યૂઝ છે પેટમાં થનારો રોગ છે યકૃત જઠરમાં થાય છે આંતરડામાં પણ ઘણીવાર થાય છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ ગ્લોબલ વિન્ડ ડે ગ્લોબલ વિન્ડ ડે એક વિશ્વવ્યાપી ઘટના છે જે દર વર્ષે પંદર જૂને ઉજવાય છે ઓકે આયોજન કોણ કરે છે વિન્ડ યુરોપ ખાસ ધ્યાન રાખવું આયોજન વિન્ડ યુરોપ અને ડબલ્યુ ઇસી ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ દ્વારા થાય છે ભૂલથી પણ યુનાઇટેડ નેશન લખીને આવતા નહીં કે યુનેસ્કો પણ કરતું નથી ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ કરે છે મારા પ્રયાસો તમને સારા લાગે તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે આગળ છે નવા ન્યૂઝ તરફ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ઓકે ગુજરાત રિલેટેડ ન્યૂઝ છે એટલે આપણે જોઈ લઈએ એકવાર ગુજકોસ્ટે હાલમાં એક ડિજિટલ લર્નિંગ ક્લાસ ફોર ટીચર નોટ સ્ટુડન્ટ યાદ રાખજો વિદ્યાર્થીઓ માટે નહીં ટીચર માટે ડિજિટલ લર્નિંગ ક્લાસ શરૂ કર્યા છે ઓકે ડિજિટલ ટેકનોલોજીને બેટર વે એટલે કે ઇમ્પ્રૂવ કરવા માટે જો હાલમાં તમને ખબર છે કે કોવિડ નાઇન્ટીનની મહામારીના કારણે એજ્યુકેશન પર સૌથી વધારે ઇફેક્ટ થઈ છે અને આગળ થવાની પણ છે કેમ કે એજ્યુકેશન સેક્ટરને ગવર્મેન્ટ લાસ્ટમાં રાખે છે કેમ કે એમાં વધારે માસ ભેગા થવાના ચાન્સીસ છે તો એ કન્ડિશનમાં હાલમાં ડિજિટલ લર્નિંગ ક્લાસીસ ગુજકોસ્ટે ટીચર્સ માટે બનાવ્યા છે જેમાં એડોબ કનેક્ટેડ પ્લેટફોર્મ દ્વારા તેત્રીસ જિલ્લાઓમાં બસો પચાસ જેટલા માસ્ટર શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે ઓકે એટલે એક બોર્ડ ડિજિટલ બોર્ડ આપવામાં આવ્યું છે આ બોર્ડમાં શિક્ષકો ભણાવી અને બીજા શિક્ષકોને તાલીમ આપી શકશે ગુજકોસ્ટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોને આ ડિજિટલ સેવા અંતર્ગત તાલીમ આપવાનું નક્કી કર્યું છે જેના માટે લર્નિંગ લિંક્સ ફાઉન્ડેશન સાથે પણ એમઓયુ કર્યા છે જો નાની નાની વસ્તુ છે ને હાલમાં એક્ઝામમાં વધારે પૂછાય છે તો આવી વસ્તુઓ ધ્યાનમાં રાખવી ઓકે ઓવર કોન્ફિડન્સમાં ઘણીવાર સ્ટુડન્ટ છે આવી નાની વસ્તુ કરતું નથી અને એના કારણે એક્ઝામમાં થોડો ઘણો લોસ થાય છે આગળ વધીએ છે નવા ન્યૂઝ તરફ એક્ઝિમ બેન્ક ઇકોનોમી રિલેટેડ ન્યૂઝ છે ઇન્ટરનેશનલ નેશનલ રિલેશનશીપમાં પણ લઈ શકો છો એક્ઝિમ બેન્ક છે ને એનું પૂરું ફોર્મ ફોર્મ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેંક ઓફ ઇન્ડિયા હાલમાં ન્યૂઝમાં કેમ છે એને બસો પંદર પોઈન્ટ અડસઠ કરોડ સોરી મિલિયન ડોલર માલવીને આપે છે ઓકે પહેલાં તો માલવી શું છે સેના માટે આપે છે અને આ ઇન્ટરનેશનલ રિલેશનશીપમાં કેવી રીતે કામમાં આવે છે એ જોઈ લઈએ માલવી છે ને એ આફ્રિકન કન્ટ્રી છે ઓકે કોઈ રાજ્ય ના સમજતા એ આફ્રિકન કન્ટ્રી છે અહીંયા તમને દેખાઈ દો અને એનું જે રાજધાની છે કેપિટલ કહેવાય એ લીલોંગ વે અહીંયા લખ્યું છે લીલોંગ વે અને એનું કરન્સી છે માલવીયા કચ્છા ઓકે સોરી કવચા ક્વચા પણ કહેવાય કવચા પણ કહેવાય છે કેમ કે ટ્રાન્સ ટ્રાન્સલેશનમાં બે ત્રણ રીતે નીકળે છે માલવીય ક્વચા અને લિંગોવે લીલોંગ વે એનું કેપિટલ છે ઓકે હાલમાં એને કેમ આપે છે એક તો ઇન્ટરનેશનલ રિલેશન ડેવલપ કરવા માટે બીજું ત્યાંથી જે આપણે વ્યાપાર કરીએ છે ઇરિગેશન નેટવર્ક તમાકુ નાખવાનો છે મોદી દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશની પ્રથમ મોબાઈલ પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે જે રોગોનું નિદાન કરશે મોબાઈલ વાન દ્વારા ઓકે આ પહેલાં મહારાષ્ટ્રે કરેલી છે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા પહેલીવાર સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી છે આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ રાજા પરબા અથવા પ્રભાબી કહી શકો ઓકે ઓડિશાનો એક તહેવાર છે આ સ્ટેટ રિલેટેડ ન્યૂઝ છે ઓડિશાનો તહેવાર છે અને ત્રણ દિવસનો અનોખો તહેવાર હોય છે હવે છે ને આ તહેવાર સ્ત્રીઓ માટે ખાસ કરીને ઉજવાય છે કે પૃથ્વી પર સ્ત્રીઓનું મહત્ત્વ છે એમના માસિક સ્ત્રાવના દિવસ દરમિયાન એ લોકોને વેઠવી પડતી ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ તહેવાર ઉજવાય છે ખેતીકામ વાવણી અને તમામ કૃષિ કામો આ ત્રણ દિવસ બંધ રાખે છે રાજા પરબા તહેવાર આર્ટ એન્ડ કલ્ચર રિલેટેડ છે ઓકે ઇન્ડિયા રિલેટેડ પણ ન્યૂઝ છે તો ખાસ ધ્યાનમાં રાખો રાજા પરબા ઓડિશામાં યોજાતો એક તહેવાર કે સંજીતા ચાનુ ઇન્ડિયાના વેઇટ લિફ્ટર છે ઓકે બે હજાર સત્તરમાં એ મણિપુર રાજ્યના છે બે હજાર સત્તરમાં એમને ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ફેડરેશન દ્વારા બેન કરવામાં આવ્યા હતા ઓકે જે બેન હાલમાં હટાવી લેવામાં આવ્યો છે જેથી સંજીતા ચાનુ એ હા આગળની બધી જ ગેમ રમી શકશે એવી એમને આશા છે અને એમને એ બાબતનું સેટિસ્ફેક્શન પણ છે એ આપણા ત્રેપન કિલોના વેઇટ લિફ્ટર છે કેટેગરીના ઓકે અને એમને ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ફેડરેશન દ્વારા બે હજાર સત્તરમાં બેન કરવામાં આવ્યા હતા હાલમાં કોઈ જ એમના રિલેટેડ સમાચાર ન હતા બે હજાર સત્તરમાં કરવામાં આવ્યા હતા અને હાલ એમને કન્ટિન્યુ કરવામાં આવે છે આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ કોવિડ નાઇન્ટીનના સોરી ફેબ્રી આઈ હાલમાં ન્યૂઝમાં છે ઇન્ડિયા રિલેટેડ ન્યૂઝ છે આઈ છે ને એ રેલવે મંત્રાલય દ્વારા ખાસ કરીને એને પર્ટિક્યુલરલી કહીએ તો મધ્ય રેલવે દ્વારા ફેબ્રી એ થર્મલ કેમેરા બનાવવામાં આવ્યા છે આ થર્મલ કેમેરા કેમ બનાવવામાં આવ્યા છે કે તમને ખ્યાલ હોય હોય કે સૌથી વધારે ભીડ અને ટ્રાન્સપોર્ટેશન સુવિધા રેલવે દ્વારા યુઝ કરવામાં આવે છે જેમાં લોકોની અવર જવર અને લોકોના સોશિયલ ડિસ્ટન્સિંગ જોખમાય એવા વધારે ચાન્સીસ હતા તો એના કારણે થર્મલ નામનો કેમેરો બનાવે છે જે સ્ક્રીનિંગ કરશે લોકોના ટેમ્પરેચરની મહારાષ્ટ્રના મુંબઈના ટેમ્પરે શિવાજી ટર્મિનલ પર અને તિલક લોક પર આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ઇન્ડિયન રેલવે દ્વારા તો આ પણ ન્યૂઝ ખાસ ધ્યાનમાં રાખજો ફેબ્રી આઈ શું છે કેમેરા છે જે થર્મલ રીડિંગ કરશે કેપ્ટન અર્જુન અગેન આ ન્યૂઝ છે ઇન્ડિયન રેલવે રિલે રિલેટેડ છે રેલવે પ્રોટેશન પ્રોટેક્શન ફોર્સ રેલવે પ્રોટેક્શન ફોર્સે તાજેતરમાં કેપ્ટન અર્જુન નામનો એક રોબોટ બનાવ્યો છે આ તમને એક ગાડી જેવું દેખાશે એમાં એક માણસ જેવું પૂતળું અને એના હાથમાં જોવા થર્મલ સેન્સિંગ ડિવાઇસ છે જોજો અહીંયા ખાસ જે હંમેશા જવાબદાર એટલે કે એક રિસ્પોન્સિબલ રહેશે અને સરસ બનાવવા માટે ન્યાય ઉપયોગ કરશે એક તો કોઈ માણસ દ્વારા કરવામાં આવતો નથી મશીન દ્વારા એટલે એક્યુરેસી વધશે બીજું એફિશિયન્સી પણ વધશે ઓકે એ સ્ક્રીનિંગ અને સર્વેલન્સનું કામ તીવ્ર બનાવશે એટલે ઝડપી બનાવશે ઓકે આગળ વધીએ છીએ નવા ન્યૂઝ સર બાળ શ્રમિક વિદ્યા યોજના કોને લોન્ચ કરી છે સેના માટે લોન્ચ કરી છે જોઈ લઈએ યોજના છે એ ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટ લોન્ચ કરી છે ખાસ ઉત્તર પ્રદેશ જેના સીએમ છે હાલમાં યોગી બાળ શ્રમિક વિદ્યા યોજના ઉત્તર પ્રદેશ રાજ્ય શરૂ કરી છે આ યોજના જે એમને આંતરરાષ્ટ્રીય બાળ મજૂરી નિષેધ દિવસ જે હમણાં બાર જૂને ગયો છે એ દિવસે યોજના લોન્ચ કરી હતી છોકરાઓ અને છોકરીઓને આ યોજના અંતર્ગત બંને નહીં ખાસ ધ્યાન રાખજો ઓનલી ગર્લ્સ નહીં ઓનલી બોયસ નહીં છોકરા અને છોકરીઓને હજાર અને બારસોની માસિક નાણાકીય સહાય આપવામાં આવશે તમને ખ્યાલ જ હોય કે હાલમાં દેશમાં માઇગ્રેન વર્કર છે એમનું ટ્રાન્સફર વધી ગયું છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ રહ્યા છે જેના કારણે એમનું આર્થિક સિચ્યુએશન ડામાડોળ થઈ ગઈ છે એ સિચ્યુએશનમાં બાળકોને નુકસાન ના થાય એના માટે સરકારે આ સ્ટેપ ભર્યું છે જો આ બાળક આઠ નવ અને દસ વર્ગમાં પાસ થઈ જાય તો દરેક ધોરણ ને છ હજાર રૂપિયાની વધારાની રકમ આપવામાં આવશે હજાર અને બારસો રૂપિયા તો ખરા જ પણ છ હજાર રૂપિયાની વધારાની રકમ પણ આ યોજના અંતર્ગત આપવામાં આવશે આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ હાલમાં સ્ત્રી વર્લ્ડ હાલમાં ન્યૂઝમાં છે સ્ત્રી એક પ્રોગ્રામ છે જે તેલંગાણા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે હૈદરાબાદ સિટી પોલીસે સિક્યોરિટી કાઉન્સિલના સહયોગથી ઘરેલુ હિંસા અને દુર્વ્યવહારનો ભોગ બનેલી મહિલાઓને સહાય અને સશક્તિકરણ આપવા માટે સી ટ્રેન થ્રુ રિસ્પેક્ટ ઇક્વલિટી એન્ડ એમ્પાવરમેન્ટ ઓકે સ્ત્રી શોર્ટ ફોર્મ છે સ્ત્રી યાદ રાખવાનું કેમકે એક્ઝામમાં ફૂલ ફોર્મ પૂછાવાના ચાન્સીસ ઓછા છે સ્ત્રી રિલેટેડ છે એટલે સી પરથી તમને આઈડિયા આવી જશે ઓકે તો હાલમાં હૈદરાબાદ અને કહેવાય તો રાજ્ય તેલંગણા રાજ્યએ શરૂઆત કરી છે આરોગ્યપથ આરોગ્યપથ ઇન્ડિયા રિલેટેડ ન્યૂઝ છે ઉત્પાદક સપ્લાયર્સ અને ગ્રાહક માટે ગંભીર આરોગ્ય પુરવઠાને રિયલ ટાઈમ ઉપલબ્ધતા માટે સરકારે પ્લેટફોર્મની પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે આરોગ્ય પથ હવે તમને સિમ્પલમાં સમજાવું કે જુઓ હાલમાં સિચ્યુએશન એવી છે કે મેડિકલ માસ્ક લેવું હોય દવા લેવી હોય તો અલગ અલગ દુકાન પર મળે છે પીપીઈ કીટ અલગ દુકાન પર મળે છે તો આરોગ્ય ડિપાર્ટમેન્ટે એટલે કે સી દ્વારા એવું જ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે કે એક જ જગ્યાએ બધું વસ્તુ મળી રહે જુઓ આ વસ્તુઓનું લિસ્ટ મેં નીચે આપી દીધું છે કે એક જ પ્લેટફોર્મ પર એટલે કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ નેશનલ હેલ્થ કેર સપ્લાય ચેઇન પોર્ટલ શરૂ કર્યું છે જેના ઉપર આ બધી જ વસ્તુ વ્યાજબી ભાવે અને એક જ જગ્યાએથી મળી રહેશે જેના કારણે એની કાળાબજારી થતી રોકી શકાશે આરોગ્ય પથ એક પોર્ટલ છે કોઈ પ્રોગ્રામ છે નહીં આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ શોર્ટ એન્ડ સ્વીટ ન્યૂઝ ઘણા સ્ટુડન્ટ શોર્ટ એન્ડ સ્વીટ ન્યૂઝને સ્કીપ કરે છે એક રિક્વેસ્ટ છે કે આ ન્યૂઝને સ્કીપ ના કરવા કેમ કે આમાંથી ઘણા બધા ન્યૂઝ નીકળે એવા છે ક્લાસ થ્રીની એક્ઝામમાં વર્લ્ડ એડલ્ટર એબઝ્યુ એબ્યુઝ અવેરનેસ ડે ઓકે જેની ઉજવણી એટલે કે વૃદ્ધ લોકોને ખરાબ શબ્દો બોલીને એમને હેરાન કરવા માટે હેરાન કરવા વિરોધી એક ડે ઉજવવામાં આવે છે આ ડે છે આંતરરાષ્ટ્રીય નેટવર્ક ફોર પ્રિવેન્શન ઓફ એલ્ડર એબ્યુઝ ઓકે વર્લ્ડ બ્લડ ડોનર ડે ચૌદ જૂને ઉજવવામાં આવે છે ભારતના વિદેશ પ્રધાન જે એ જય એસ જયશંકર છે એમને રશિયા અને ચીન જોડે બાવીસ જૂનના રોજ બાવીસ જૂન ટ્વેન્ટી ટ્વેન્ટીના રોજ કોન્ફરન્સ કરવાના છે જુઓ આ કોન્ફરન્સનું મેઇન કારણ તો ઇન્ડિયા અને ચાઇના વચ્ચે ચાલી રહ્યો ડિસ્પ્યુટ છે જેમાં રશિયા મે બી મીડિયેટર તરીકે કામ કરી શકે છે હાલમાં જ આર્કિયોલોજીકલ સર્વે મહાનદી પાંચસો વર્ષ જૂનું એક મંદિર કર્યું છે કે મહાનદીમાં આ મંદિર ભારતની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પહેલી વાર આધાર બેઝ સેવિંગ એકાઉન્ટ ઓપન કર્યું છે એટલે કે આધાર કાર્ડ થી ઓનલાઈન તમે સેવિંગ અકાઉન્ટ ઓપન કરાવી શકશો અને એના માટે યોનો બેંકનું યોનો એપનો યુઝ કરવો પડશે

માનવ સંશોધન વુમન એમ્પાવર ગણી શકાય એના અંતર્ગત કેથી લ્યુઅર્સ ઇમ્પોર્ટન્ટના છે કે ઓડિશા એ તેની આદિજાતિ છાત્રાલયો માટે આઈઓનું પ્રમાણપત્ર મેળવનાર દેશનું પ્રથમ રાજ્ય છે ઓકેયન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન મેળવનાર પ્રથમ રાજ્ય છે ઓકે યાદ રાખવું કયા રાજ્યની છાત્રાલય આદિજાતિ પ્રથમ આઈએસઓ પ્રમાણપત્ર મેળવ્યું છે તો આદિજાતિ માં ઓડિસ્સા રાજ્ય ઓકે એ કયા જિલ્લામાં છે કેન્ઝાર અને સબલપુરમાં પહેલા ચાલુ થશે પછી બાકીના જિલ્લાઓમાં ચાલુ થશે ઇમ્તિયાઝુર રહેમાન હાલમાં યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ એક ફાઈનાન્શિયલ કંપની છે યુટીઆઈ જેમાંથી એક્સિસ બેંક બની છે અને હાલમાં મ્યુચ્યુઅલ ફંડની કંપની યુટીઆઈ જે છે એમાં ઇમ્તિયાઝુર રહેમાનને સી ઇ અપોઈન્ટ કરાયા છે હાલમાં એક બુક લખવામાં આવી છે શોભા જે એક્ટર પણ હતા ઓથર પણ હતા અને સોશિયલ વર્કર પણ છે લોકડાઉન લાયસન્સ લાયઝન્સ લિવિંગ એન અધર સ્ટોરીઝ ઓકે આ બુક લખી છે સોવાડે યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેએ હાલમાં ઝીરો જેટ યોજના શરૂ કરી છે ઓકે શેના માટે વિમાનના ઉત્સર્જનને નીચું લાવવા માટે હવામાં વિમાનના ચાલવાના કારણે ઓઝોન સ્તર અને ગ્રીનહાઉસ ઇફેક્ટ વધે છે એવું યુકેનું માનવું હતું જેના કારણે ઉત્સર્જન ઓછું કરવા માટે ઝીરો જેટ ઝેડ ઝીરો યોજના શરૂ કરી છે હાલમાં સુશાંતસિંહ રાજપૂત જેઓએ એમ એસ જોની છીછોરે અને બીજી ઘણી સારી મૂવી બનાવી હતી એ હાલમાં રહ્યા નથી દરેક સ્ટુડન્ટને રિક્વેસ્ટ છે કે જિંદગીમાં કોઈ પણ વસ્તુ કરવા માટે ટાઈમ લેવો પણ એ ટાઈમ માટે આપણો ટાઈમ ટૂંકાવી ના દેવો ઓકે સો સિંહ રાજપૂતે હાલમાં રહ્યા નથી ગ્લોબલ ગુડ ટ્રેડ હાલમાં સત્યાવીસ ટકા ફોલ થયું છે જે પહેલાં પાંચ ટકા ઘટ્યું હતું પહેલાં ક્વાર્ટરમાં કેટલું ઘટ્યું હતું પાંચ ટકા અને બીજા ક્વાર્ટરમાં સત્યાવીસ ટકા ઘટ્યું છે જેવું યુ એન સી ટીડીએ યુનાઇટેડ નેશન કો ઓપરેશન ફોર ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ ઓકે આજે ન્યૂઝમાં આટલું હતું કાળે કાળે મળશું ફરીથી નવા ન્યૂઝ સાથે સન્ડે આપણી મોસ્ટ પ્રોબેબલી રજા રહેશે હોલિડે રહેશે વીકલી ઓફ રહેશે એટલે સન્ડે ન્યૂઝ પબ્લિશ નહીં થાય એ પણ સ્ટુડન્ટને ધ્યાનમાં રાખવું તો નવા ન્યૂઝ સાથે કાલે મળશું ત્યાં સુધી શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો કોઈ સ્ટુડન્ટને ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો થેન્ક યુ